નમસ્તે બાલ દોસ્તો આજુ દીદી લઈને આવી ગયા છે તમારા માટે વાર્તાનો ખજાનો વાર્તાનું નામ છે વાત મજાની લેખક છે ગીરા પીનાકિન ભટ્ટ પુસ્તકનું નામ છે ગુજરાતીની પ્રતિનિધિ શિશુ કથાઓ એક બિલાડી જાડી એની પાસે ગાડી ગાડીમાં પડ્યું પંચર બિલ્લીનો જીવ અદ્ધર કેમ જવાશે દિલ્હી ડરી ગયા બાઈ દિલ્હી બિલ્લીબાઈની ગાડીમાંથી સર કરતી હવા નીકળી ગઈ એટલે ગાડી તો બેસી ગઈ ડફ દેરાની ગાડીની પેઠે બિલ્લી માસી પણ બિચારા ઢીલા ઢફ એને તો ચિંતા થઈ હવે શું કરીશ હું આ જંગલમાં ક્યાં જઈશ એટલે આજુબાજુ મેં આવ્યા આવ કરીને જંગલ ગજવ્યું પણ નજીકમાં કોઈ હોય તો સાંભળે ને દૂર દૂરના ઝાડ ઉપર એક વાંદરો બેઠો તો એ ઉપર બેઠો બેઠો જોઈ રહ્યો હતો એને લાગ્યું કે આ બિલ્લી બાય જંગલ જોઈ ડરી ગયા લાગે છે એટલે હૂપા હૂપ કરતો એ તો પહોંચી ગયો બિલ્લી પાસે આવી એ ઊભો રહ્યો અને પછી ગીત ગાવા માંડ્યો રડતી ના ઓ બિલ્લી તને પોચાડું દિલ્લી રડતી ના ઓ બિલ્લી તને પોચાડું દિલ્લી આ સાંભળતા બીલી માસીમાં થોડીક હિંમત આવી પણ પણ વાંદરાભાઈ આ ગાડી તો બગડી ગઈ છે હવે હું કેવી રીતે જાઉં ઓ ઓ ઓ ઓ બિલ્લીબેન એમાં ગભરાવાનું શું કે તા વાંદરાએ તો હુપાહુપ કરી ત્યાં તો આસપાસના ઝાડ પર બેઠેલા વાંદરાઓના ટોળે ટોળા આવી ગયા ને ટોળાનો એ હતો સરદાર એટલે એક મોટી પૂંછડીવાળા વાંદરાને આગળ ઊભો રાખ્યો ને એની પૂંછડી સાથે બાંધી ગાડી બીજા બધા વાંદરાઓ ગાડીને ધક્કા મારે જોર લગા કે જોર લગા કે અને ગાડીમાં બેઠા બેઠા પેલા બિલ્લી માસી તો હરખાયા કરે ને ધક્કા મારતા મારતા બિલ્લીબાઈને ગાડી સાથે પહોંચાડ્યા દિલ્હી બિલ્લી માસી ગાડીમાંથી બહાર નીકળ્યા અને પછી મ્યાઉ મ્યાઉ કરતાં સૌને થેન્ક યુ થેન્ક યુ કહેવા લાગ્યા આ સાંભળી પહેલાં વાંદરાઓનો સરદાર આગળ આવ્યો અને બોલ્યો અરે બિલ્લીભાઈ કદાચ તું મને ભૂલી ગઈ લાગસ પણ મને બરાબર યાદ છે કે તું રોટલો લાવી તીને ત્યારે ત્રાજું લઈને તોલનારો વાંદરો એ જ હું સાચું કહું ઝાડ ઉપર આવીને મને ખૂબ પસ્તાવો થયો આમ કાંઈ કોઈનું ખાવાનું થોડી ખાઈ જવાય તારો રોટલો ખાધો છે ને તને છેતરીને એટલે આજે તારે થેન્ક યુ નહીં કહેવાનું હશ આજે તને કંઈક મદદ કરીને હું હળવો થયો ગમે ત્યારે કાંઈ કામ હોય તો મને બોલાવજે આ બાપુ ડોન બેઠો છે તારી બૂમે હાજર થઈ જઈશ ઓ વાંદરા ભાઈ ભૂલી જાવ એવા જે થઈ ગયું એ થઈ ગયું એને યાદ કરીને શું ફાયદો ચાલો મજાનું ગીત સંભળાવું વાંદરા બાઇની નાત મજાની આખે આખી જમાત મજાની કેવી થઈ ગઈ વાત મજાની અને આમ ગીત ગાતા ગાતા સૌ છૂટા પડ્યા બાલ દોસ્તો તમને ગમી ને આ વાર્તા જો ગમી હોય તો મને જરૂર જણાવજો આવજો બાલ દોસ્તો